સંખ્યા નિગમન તેમાં આપણે જૂથ બનાવો ત્યાં સુધી શીખી ગયા છીએ। ચાલો હવે આગળ શીખીએ। મજ મિત્રો હવે વાત આવે છે આ કેટલા છે એ પૈસા ને સળિયો બ્લોક ઘણી અલગ અલગ વસ્તુઓ આપને આપેલી છે એ વસ્તુઓ ગણીને આપણે એને કહેવાની છે। અહીંયા પેલું ચિત્ર આપેલું છે પૈસાનું એટલે કે નોટનું આપેલું છે એમાં 100 100 ની બે નોટ છે અને 10 10 થી બીજી ચાર નોટ આપેલી છે એટલે કે 100 100 200 100 100 ની બે નોટ એટલે કે 100 અને 200 અને બીજી ચાર 10 10 ની કેટલી નોટ આપેલી છે તો કે ચાર તો 210 220 230 અને 240 તો કેટલા રૂપિયા થશે 240 રૂપિયા થશે। આગળ સળિયો આપેલી છે તો આપણે કહી દીધેલું છે કે 100 100 ના ત્રણ જૂથ છે અને એક 10 નું જૂથ છે બાકી જે છે એટલી છૂટી સળિયો પડી છે। 100 100 ના ત્રણ જૂથ એટલે કે 100 100 100 એટલે કે 300 બીજા 10 એટલે કે 310 અને હવે છૂટી સળિયો આપણે ગણવાની છે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 સળિયો છે એટલે કે 319 સળિયો થાય છે। 100 100 10 9 એટલે કે 300 310 અને બીજા 9 એટલે કે 319 સળિયો થાય છે। આગળ 100 100 ના બે બ્લોક આપેલા છે થપ્પા અને એક થપ્પો 10 10 ના બ્લોક નો છે અને બાકીના બે હજુ છૂટા પડ્યા છે એટલે કે 100 100 200 200 પછી બીજા 10 એટલે કે 210 અને હજુ પાછા બે વધેલા છે એટલે કે 212 બ્લોક થાય છે। 100 100 10 એટલે કે 210 બીજા બે એટલે કે 212 બ્લોક થાય છે। આગળ મિત્રો અહીંયા મણકા આપેલા છે એમાં જો એક હારમાળા આપેલી છે એક કેની આપેલી છે એક આ જે આપેલી છે એ સોની છે અને બાકીની ત્રણ જે આપેલી છે કેટલા કેટલા ની આપેલી છે તો કે 10 10 ની આપેલી છે। એક સોની આપેલી છે અને બીજી જે છે તે 10 10 ની એટલે કે 100 100 પછી શું આવશે કે 110 120 અને 130 130 થઈ ગયા। હવે જે બાકીના મણકા છૂટા પડેલા છે તે આપણે ગણવાના છે તો 130 પછી શું આવશે તો કે 131 32 33 34 35 36 37 38 અને 38 તો કેટલા મણકાઓ થશે 138 એક સોની માળા આપેલી છે બીજી 3 10 10 ની અને 8 મણકા છૂટ્યા છે એટલે કે 100 10 10 એટલે કે 130 વત્તા બીજા 8 એટલે કે 138 મણકા થાય છે। અહીંયા થોડાક પૈસાની નોટો રૂપિયાની નોટો આપેલી છે અને આપણે કહેવાનું છે આ કેટલા રૂપિયા છે તો 100 100 ની કેટલી નોટ આપેલી છે 3 નોટ અને 10 10 ની 2 નોટ એટલે કે 100 100 ની 3 નોટ એટલે કે 100 100 100 એટલે કે 100 200 અને 300 300 પછી 10 10 ની 2 નોટ એટલે કે 310 અને 320 તો કેટલા રૂપિયા થશે 320 રૂપિયા થશે। પેલી સમજ મિત્રો આગળ અહીં એક વાર્તા જેવું આપેલું છે હું ચાંદા મામા છું મારે ઘણા મિત્રો છે જેઓ રાત્રે આકાશમાં ચમકે છે। હા તમે સાચા છો મારા મિત્રો તારા છે। એક દિવસે તેઓ બધા જ મારે ઘરે આવ્યા કેટલાક મિત્રો આવ્યા છે જે જાણવા માટે મેં ગણવાનું શરૂ કર્યું પરંતુ મારા મિત્રો ઘણા બધા હતા જેથી તેમની સંખ્યા જાણવા માટે મારે કેટલા પ્રમાણે કર્યું છે મેં કેટલું નીચે પ્રમાણે એકે કર્યું છે તમે બધા કેમ છો। અહીંયા એ લોકોએ બધા તારા ગણ્યા છે પણ આપણે તારા ગણીને એ લોકો એવું કહેવા માંગે છે કે આ બ્લુ કલરના તમને જે કાર્ડ દેખાય છે બ્લુ કલરના કાર્ડ એ એક રૂપિયાવાળા કાર્ડ છે અને જે આ 10 10 આ પીળા કલરના 10 વાળા દેખાય છે એ કેટલાનું કાર્ડ છે 10 વાળું એક કાર્ડ છે અને ગ્રીન કલરનું દેખાય છે એ કેટલાનું કાર્ડ છે 100 વાળું એટલે કે એકમ દશક અને 100 આ એક જે છે એ એકમ ઉપર છે 10 છે એ 100 10 છે એ દશકના સ્થાન ઉપર છે અને 100 છે એ એકમના સ્થાન ઉપર છે એટલે આપણે કોઈ સંખ્યા આપેલી હોય તેમાં આપણે આ કાર્ડ ગોઠવવાના છે। પડી સમજ મિત્રો હજુ એકવાર કહું છું આ કાર્ડની મદદથી આપણે એવું કહેવા માંગે છે કે એકમના સ્થાન ઉપર જે હોય તેની જગ્યાએ આ એકવાળા કાર્ડ મૂકો દશકના સ્થાન ઉપર હોય તેની જગ્યાએ 10 વાળા એટલે કે પીળા કાર્ડ મૂકો અને 100 ની જગ્યાએ જે હોય તેની ઉપર આવા ગ્રીન એટલે કે 100 વાળા કાર્ડ મૂકો।
નીચે આપણે સંખ્યા આપેલી છે, ચલો 19 જો 19 માં 9 એકમના સ્થાન ઉપર છે, એટલે કે એટલી વાર એક મૂકવા પડશે, એક વાળું કાર્ડ કેટલી વાર મૂકવું પડે? 9 વાર, કેમ? તો એકમના સ્થાન ઉપર શું આપેલું છે? 9 9 આપેલા છે, તો એક એક વાળા કાર્ડ કેટલી વાર લખવા પડશે? 9 વાર. અને દશકના સ્થાન ઉપર શું છે? તો કે 1, તો દશક એટલે 10, કેટલી વાર લખવા પડશે 10 વાળું કાર્ડ? 1 વાર. નીચે 21 આપેલા છે, 21 માં 1 એકમના સ્થાન ઉપર છે, એટલે કે એક વાર, એટલે કે બ્લુ કલરનું જે કાર્ડ છે એ કેટલી વાર દોરવું પડશે? 1 વાર. અને 2 એટલે કે દશકના સ્થાન ઉપર 2 છે, એટલે કે દશક એટલે કે 10 વાળું જે કાર્ડ છે એ આપણે કેટલી વાર આપવું પડશે? 2 વાર આપવું પડશે. પછી 95 આપેલા છે, એમાં 5 એકમના સ્થાન ઉપર છે અને 9 દશકના સ્થાન ઉપર છે. એકમના સ્થાન ઉપર જે સંખ્યા હોય એટલા બ્લુ કાર્ડ આપવાના, દશકના સ્થાન ઉપર જેટલી સંખ્યા હોય એટલા પીળા કાર્ડ આપવાના, અને 100ના સ્થાન ઉપર જેટલી સંખ્યા હોય એટલા લીલા કાર્ડ આપવાના છે. અહીંયા 201 આપેલું છે, એમાં જો 1 એકમના સ્થાન ઉપર છે તો 1 બ્લુ કાર્ડ આપ્યું, દશકના સ્થાન ઉપર 0 છે તો પીળું કાર્ડ આપણે એકય આપવાનું નથી, એટલે કે 10 વાળું કાર્ડ આપણે આપવાનું નથી. અને 100ના સ્થાન ઉપર 2 છે, એટલે કે લીલા કાર્ડ આપણે 2 આપવાના છે. પડી સમજ મિત્રો? હજુ કહું છું, એકમના સ્થાન ઉપર હોય એટલા બ્લુ કાર્ડ આપવાના, દશકના સ્થાન ઉપર હોય એટલા પીળા એટલે કે 10 વાળા કાર્ડ આપવાના, અને 100ના સ્થાન ઉપર જે સંખ્યા હોય એટલા લીલા કાર્ડ આપણે આપવાના છે. 8 નંબરનું જો 344 આપેલા છે, 8 નંબરમાં 344, તો 44માં 4 એકમના સ્થાન ઉપર છે તો 4 બ્લુ કાર્ડ આપીશું, બીજા દશકના સ્થાન ઉપર પણ 4 છે તો પીળા પણ 4 કાર્ડ આપીશું, અને 100ના સ્થાન ઉપર 3 છે તો લીલા કાર્ડ આપણે કેટલા આપીશું? 3, એટલે કે 100 વાળા જે લીલા કાર્ડ છે એ આપણે 3 આપીશું. એની ઉપર 300 લખેલું છે 6 નંબરનું, એમાં એકમના સ્થાન ઉપર શું આપેલું છે? 0, તો બ્લુ કાર્ડ આપવાના નહીં. દશકના સ્થાન ઉપર શું છે? 0, એટલે કે પીળા કાર્ડ આપવાના નહીં. પરંતુ 100ના સ્થાન ઉપર શું આપેલું છે? 3, એટલે કે લીલા કાર્ડ આપણે 100 વાળા જે કાર્ડ છે એ કેટલા આપીશું? 3. આપણે સિમ્પલ યાદ રાખવાનું છે કે જે એકમના સ્થાન ઉપર હોય જે સંખ્યા એટલા બ્લુ કાર્ડ એટલે કે 1 વાળા આપવાના, દશકની સ્થાન ઉપર હોય એટલા પીળા કાર્ડ આપવાના એટલે કે 10 લખેલા, અને 100ના સ્થાન ઉપર હોય એટલા લીલા એટલે કે 100 લખેલા કાર્ડ આપણે આપવાના છે. પડી સમજ મિત્રો? અહીંયા આપણે તારાઓની સંખ્યા ગણવાની છે ને ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો પેલા આપેલું છે 10 10 ના 2 કાર્ડ, એટલે કે 10 ને 10 20, તેની બાજુમાં આપેલું છે 10 10 વાળા 2, અને બીજા બ્લુ કલરના 6 આપેલા છે, એટલે કે 10 ને 10 20, અને બીજા 6 એટલે કે 26. હવે એની બાજુમાં આપેલા છે બ્લુ વાદળ લીલા કલરના 3, એટલે કે 100 100 ના બીજા 3, અને 1 10 નો, એટલે કે 100 વત્તા 100 વત્તા 100 વત્તા 10, એટલે કે 100 200 300 અને 310. હવે નીચે આપેલા છે 100 નું 1 અને 10 10 વાળા બીજા 3, એટલે 100 પછી 3 ગણીએ તો 10 10 ના 100 110 120 અને 130. હવે એની નીચે જોઈએ તો 100 100ના માત્ર 4 જ આપેલા છે, તો 100 200 300 અને 400 જવાબ એનો આવશે. હવે નીચે જોઈએ તો 100 100ના 1 2 3 4 5 અને 6 આપેલા છે, જ્યારે બ્લુ કલરના માત્ર 3 જ આપેલા છે, એટલે કે 100 200 300 400 500 અને 600. 100 100ના 6 એટલે 600 અને બીજા 3, 600 પછી 600 1 600 2 અને 600 3, કારણ કે 1 1 છે એટલે આપણે 1 1 ગણવું પડશે, તો 600 પછી શું આવે? 600 1 600 2 અને 600 3. હવે બાજુમાં જોઈએ તો 100 100ના 3 આપેલા છે, 1 પીળું આપેલું છે અને 5 બ્લુ આપેલા છે, તો પેલા 100 100ના ગણી લઈએ, તો 100 100ના કેટલા છે? 3, તો કે 100 200 અને 300. પછી 1 10 ગણો કે 310, અને બીજા હવે જે બાકી છે તે 6, એટલે કે 310 પછી 6 ગણીએ તો કેટલા થાય? 316. હવે નીચે જોઈએ તો 100 100ના 4 આપેલા છે, પીળા કલરના 3 આપેલા છે અને 1 બ્લુ કલરનું આપેલું છે, તો 100 100ના 4 એટલે કે 400 400 પછી પીળા કલરના 3 એટલે કે 410 420 430, અને આ 1 બ્લુ કલરનું છે એ 400 કેટલા થશે? 31, કારણ કે 400 100ના 4 એટલે 400 થઈ ગયા.
બીજા ત્રણ એટલે કે 410 420 430 અને બ્લુ કલરનું એક એ 430 પછી શું આવે એકડામાં તો 31 તો 431 જવાબ આવશે અહીંયા પૂછે છે તો આ શું છે તો 100 સોના કેટલા આપેલા છે તો કે 100 સોના 1 કીડી પૂછે છે કેટલો જવાબ આવશે એમ તો 100 સોના કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 કેટલા આપેલા છે 10 આપણે હજુ એક વાર ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 આપેલા છે 100 સોના કેટલા આપેલા છે 10 તો 10 ગુણ્યા 100 કેટલા થશે 1000 100 ગુણ્યા 10 કેટલા થશે 1000 પહેલી સમજ મિત્રો આ કેટલી સુંદર પેટર્ન તૈયાર થઈ ગયેલી છે એકંદરે તમારે આ ચમકતા મિત્રોનો હશે અને તેનું અનુમાન કરો આ ચિત્ર દ્વારા આપણે જે ચાંદા મામાનું ચિત્ર હતું તેના ખબર પડી તો અંતે કેટલા તારાઓ ચિત્રમાં છે તો કેટલા છે 100 ગુણ્યા 10 એટલે કે 1000 તારાઓ છે છેલ્લે પૂછ્યું કેટલા થયા બધાથી તો કે છે 100 સોના 10 જૂથ થયા એટલે કે 100 ગુણ્યા 100 બરાબર 1000 તારા થાય છે પેલી સમજ મિત્રો આગળનું ચેપ્ટર 3 આપો અને લો શીખવા માટે આના પછીનો વિડીયો જોઈશું